છો વિદ્યાર્થી મિત્રો, મજામાં? આજે આપણે પર્યાવરણમાં પાઠ 10 દિવાલોની કહાણી ભણીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ છીએ તો કોઈ બહારની જગ્યાએ આપણે ફરવા લાયક જગ્યાએ ગયા હોય તો તમને ત્યાં ઊંચી ઊંચી દિવાલો જોવા મળતી હોય છે, પહેલાંના સમયનું બાંધકામ જોવા મળતું હોય છે, બરાબર? તો આપણે અંદાજ લગાવી શકીએ કે આવું કેમ કરતા હશે, શા માટે આવી ઊંચી ઊંચી દિવાલો બનાવતા હશે, તો આપણે એના વિશે જોઈશું. ઉપરકોટ પહોંચ્યા. હવે ઉપરકોટ ક્યાં આવ્યું? તો વિદ્યાર્થી મિત્રો, જૂનાગઢ શહેરમાં આવેલું છે. છેવટે આજે અમે દાદી સાથે જૂનાગઢ શહેરની બાજુમાં આવેલ ઉપરકોટ જોવા માટે નીકળી પડ્યા. દીદી ઇતિહાસ ભણે છે અને અમને તેની સાથે વિવિધ મહેલ જોવાની મજા પડે છે. જીલ, વાહ, અદ્ભુત, કેટલો નિશાળ છે આ કિલ્લો. જો આ વિશાળ કિલ્લો તમને દેખાય છે, તમે ત્યાં જાઓ જૂનાગઢમાં તો તમે ત્યાં જોઈ શકશો. આ રીતનો ઉપરકોટમાં કિલ્લો હશે મોટો. યશપાલ કહે છે, અને જુઓ તે કેટલી ઊંચાઈ પર બનાવ્યો, કેટલી ઊંચાઈ પર પણ છે. જિજ્ઞા કહે છે, અરે આ દરવાજો તો જુઓ, આટલો લાંબો પહોળો દરવાજો ક્યારે જોયો છે? ચીલ કહે છે, ખૂબ જ વધંદા લાગે છે. મને નવાઈ લાગે છે કે તેને ખોલવા કે બંધ કરવા કેટલા લોકોની જરૂર પડતી હશે. હકીકત છે, કેમ કે આ જે દરવાજા છે ખૂબ જ મોટા અને વિશાળ હોય છે અને વજનદાર પણ હોય છે, તો આ લોકોને કે આ દરવાજાને ખસાડવા માટે કેમ જરૂર પડે, કેટલા જરૂર પડતી છે લોકોની. ચિકના કહે છે, દરવાજા પર લોખંડના અણીદાર પાલા જેવું શું દેખાય છે, એ શા માટે લગાવવામાં આવ્યા હશે? તો જીલ કહે છે, એની મોટી પહોળી દિવાલો તો જુઓ. યશપાલ કહે છે, મેં ક્યારેય આટલી પહોળી દિવાલ જોઈ નથી. જ્યારે જિજ્ઞા કહે છે, આ દિવાલ અમુક જગ્યાએથી આગળની તરફ ગોળાકારમાં બહાર નીકળેલી છે, મને આશ્ચર્ય થાય છે, આવું કેમ? દીદી, તેને ગઢ કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ગઢ. ખ્યાલ આવી દીધી મિત્રો, જે દિવાલ આગળની તરફ ગોળાકાર નીકળેલી હોય ને એને ગઢ કહેવાય. જ્યાં છે, ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જુઓ, તે દિવાલો કરતાં પણ ઊંચા છે, બરાબર? દિવાલો કરતાં પણ એ શું હોય છે? ઊંચા હોય. આ કિલ્લાની બહારની દિવાલમાં ઘણા ગઢ છે. શું છે? ઘણા ગઢ છે. જાડી દિવાલો, વિશાળ દરવાજા અને કેટલા બધા ગઢ. કિલ્લાની સુરક્ષા માટે કેટલા બધા મજબૂત ઉપાયો કરેલા છે. આ શા માટે બનાવતા? તો કિલ્લાની સુરક્ષા માટે. જો અહીંયા તમે જો ચિત્રમાં કે આ મોટા દરવાજામાં નાનો દરવાજો કેમ બનાવવામાં આવ્યો હશે, બરાબર? હવે આપણે અગાઉ જોઈએ, આગળ જોઈએ. વિચારો અને કહો, કિલ્લાની દિવાલમાં ગઢ શા માટે બનાવવામાં આવ્યા હશે? તો આપણે કીધું કે રક્ષણ માટે. ગઢમાં મોટા કાણા શા માટે બનાવ્યા હશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો એમાંથી આપણે જોઈ શકીએ, બરાબર? અને પ્રકાશ પણ તમને અજવાળું મળી રહે. સીધી સપાટ દિવાલ પરથી જોવામાં અને ઊંચા ગઢ પરથી જોવામાં શું તફાવ છે? ગઢની પાછળ છુપાઈને કાણામાંથી જોઈ હુમલો કરવાથી સૈનિકોને શું મદદ મળતી હશે? તો તમે જે કાણામાંથી જોઈ શકો કે એ સમયે શું થતું ખબર છે? યુદ્ધો વધારે થતા, તો આવા કિલ્લા હોય તો જેથી કરીને લોકો આવા જે કાણા છે આવાના, તો એમાંથી જોઈ શકે સામે કેટલા દુશ્મનો છે અને ક્યાંથી આવે છે, કઈ રીતે આવે છે, કેટલા હથિયારો છે, બધી જાણકારી મળી રહે છે. ઓકે, કિલ્લાની અંદર કેટલું બધું. જીલ કહે છે, શું આ કિલ્લો રાજાએ પોતાના વસવાટ માટે બનાવ્યો હશે? આ કેટલો જૂનો હશે? જિજ્ઞા, હા, મેં સાંભળ્યું છે કે આ કિલ્લાનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું. કોના સમયમાં? ચંદ્રગુપ્ત મૌર્યના. દીદી કહે છે, આ ખૂબ જ જૂનો કિલ્લો છે. આ કિલ્લાનું બાંધકામ ઈસવીસન પૂર્વે 319 થયેલું, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો. પરંતુ લાંબો સમય સુધી અલિપ્ત રહ્યો, એટલે કોઈને જાણમાં નહોતો. ત્યારબાદ ઈસવીસન 976 ફરીથી તેનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો. જીર્ણોદ્ધાર એટલે સુધારો કર્યો, એમણે થોડી બનાવટ કરી, એમાં થોડું ચેન્જીસ કર્યું. અહીં ઘણા બધા શાસકોએ રાજ કર્યું હતું અને પોતાની ઈચ્છા મુજબ કિલ્લામાં ફેરફાર કર્યા. જે પ્રમાણે રાજા આવતા ગયા, એ લોકો એમની ઈચ્છા પ્રમાણે એમાં ફેરફાર કરતા ગયા. જીલ કહે છે, અરે જો આ પાટિયા પર કિલ્લાનો નકશો છે. તમે અત્યારે કોઈ મહેલમાં જાઓ, કોઈ જગ્યાએ જાઓ કિલ્લામાં, તો ત્યાં એનો પેલા નકશો હોય, જેથી કરીને તમે ક્યાં જવું, કઈ બાજુ જવું, ખ્યાલ આવે. યશપાલ, આ નકશામાં વૃક્ષો,
વાવ કૂવા વગેરે દેખાય છે અને જુઓ કેટલાક મહેલ પણ છે. જીલ કહે છે એનો અર્થ એવો થાય છે કે માત્ર રાજા જ નહીં પરંતુ બીજા ઘણા બધા લોકો કિલ્લામાં રહેતા હશે. ચિંગના કહે તે એક આખું નગર જોવું જોઈએ. આજે હશે શું હશે? આખું નગર હશે. ભવ્ય મહેલ. યશપાલ કહે છે વાહ આ ઇમારત ખરેખર જોવા જેવી છે. શું કહે છે? જોવા જેવી છે. જીલ કહે છે તે દિવસોમાં પણ તેઓના મહેલો અને ઇમારતોની બનાવટ કેટલી અદ્ભુત હતી. વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ તો એ સમય પણ એ વખતેનું ઇજનેરી તેના કારીગરો આટલું ઝીણવટપૂર્વક ડિઝાઇન એ સમયનું બાંધકામ કેટલું અદ્ભુત હતું એ આપણે જોઈ શકીએ છીએ. ચિંતા કહે આજે આ ઇમારતોનો વિનાશ થઈ રહ્યો છે પરંતુ અનુમાન કરી શકાય કે પહેલાં અહીં ઘણા મોટા દિવાનખંડ અને ઓરડા હશે. અહીંયા શું હશે? મોટા દિવાનખંડ અને મોટા ઓરડા હશે. ઓરડા એટલે મોટા મોટા રૂમ. દિવાનખંડ એટલે જે જગ્યાએ બધા દિવાનો બેસે, બધા મોટા મોટા સભ્યો બેસે, બરાબર, અધિકારીઓ શાસનાધિકારીઓ, એને દિવાનખંડ કહેવાય. યશપાલ કહે છે અરે આ જુઓ દિવાલ પર કેટલું ઝીણવટપૂર્વક કોતરણી કામ કરેલું છે. તો આ વિદ્યાર્થી મિત્રો એ સમય જોઈએ તો દિવાલો પર એ લોકો કોતરણી કામ બહુ જ કરતા અને ખૂબ જ ઝીણવટપૂર્વક ખૂબ જ ધ્યાનથી કરવું પડે એ જોવા જેવું તમને લાગે. વાસુ ઇજનેરી. આજે આપણી પાસે ઘણા સાધનો છે જેનાથી આપણે મકાનની રૂપરેખાને નકશો સરળતાથી બનાવી શકીએ અને તેના આધારે સારું તેમજ ઝડપી બાંધકામ કરી શકીએ. તેમ છતાં ક્યારેક દિવાલમાં તિરાડો પડવી, પાણી ટપકવું વગેરે જેવી ખામીઓ જોવા મળે. એ જમાનામાં આવી ઇમારત કેવી ઉત્તમ સમજણથી બનાવી હશે વિદ્યાર્થી મિત્રો? હાલમાં તો આપણે જોઈએ તો આટલું સાધન સામગ્રી વસ્તુ કારીગર બધું છે અવર જવર માટે, એ વખતે તો કંઈ નહોતું. તો પણ અત્યારના સમયમાં જોઈએ કે દિવાલમાં પાણી ભેજ આવી જાય છે. એ વખતે વિચાર કરો કેવું બાંધકામ હશે જેને કંઈ અસર નથી થતી. જો આપણે વિચારીએ કે હજાર વર્ષ પહેલાં લોકો કેવી રીતે રહેતા હશે તો આપણા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થશે. ઉદાહરણ તરીકે આટલી ઊંચાઈએ પાણી કેવી રીતે ચડાવતું હશે અનુમાન કરીને કહો. હવે વિચાર કરો ઊંચાઈ ઉપર કિલ્લો હોય તો એને પાણી કેવી રીતે મળતું હશે, બરાબર? વિચારો અને કહો, ચર્ચા કરો. ઇમારતમાં હવા ઉજાસ માટે કેવી વ્યવસ્થા કરવામાં આવી હશે? તો ઉપર છત જે છે એની આજુબાજુ ખુલ્લી જગ્યાઓ રાખવામાં આવે છે જેથી કરીને હવા ઉજાસ આવતી હોય છે. ચિત્રમાં દિવાલમાં કરેલી સુંદર કોતરણી ધ્યાનપૂર્વક જુઓ. આવી સરસ કોતરણી માટે કેવા ઓજારોનો ઉપયોગ થતો હશે? વિચાર કરો. હવે આને માટે નાના નાના જે આપણે જે કહીએ ખાસ કરીને, બરાબર, હથિયારો જે લોકોના કોતરણી માટેના, બરાબર, એનો ઉપયોગ વધારે થતો હશે. આપણા ઘરે એક અઠવાડિયા માટે વીજળી ન હોય તો શું થાય? વિચાર કરો. આપણા ઘરે વીજળી ન હોય, તમને અત્યારે એક કલાક પંખો બંધ રાખે, લાઇટ બંધ, ટીવી બંધ રાખે તોય તકલીફ પડે છે, તો અઠવાડિયું બંધ રહે શું થાય? તેના વગર કયા કયા કામ કરવામાં મુશ્કેલી પડી શકે? વિચારો વિદ્યાર્થી મિત્રો. તો પહેલાં તો તમે પંખા વગર રહી શકો ને, લાઇટ વગર કોઈ કામ ના થઈ શકે. અજવાળામાં હોય તો ઠીક છે, રાત્રે હોય તો ના કરી શકીએ, બરાબર, લાઇટની જરૂર પડે. હવે જો અહીંયા એક નકશો આપેલો છે, મેં હમણાં વાત કરી ને ઉપર કિલ્લો આપેલો, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? દરેકનો નંબર આપેલા છે. એક નંબર જુઓ અહીંયા મુખ્ય પ્રવેશદ્વાર, અહીંયા જે છે એ મુખ્ય પ્રવેશદ્વાર છે. બે લશ્કરી વાવ, બે નંબર આજે છે નાનું એ લશ્કરી વાવ છે. વિદ્યાર્થી અલગ અલગ છે. નીલમ માણેક તો ક્યાં આવી છે? ત્રણ નંબર જુઓ તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી જવાનું, આમ ગાડી આખી ફરતી 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 પાછી અહીંયા આવી છે, બરાબર. તો ક્યાં છે વિદ્યાર્થી મિત્રો? આમથી આમ છો તો ત્રણ નંબર આવી રહ્યો. તો નીલમ તો ક્યાં આવી? આ બાજુ દરવાજાની પશ્ચિમ બાજુ. ઓકે, તમે જોઈ લેજો બધું. પૂર્વ પશ્ચિમ ક્યાં છે તમે કેવી રીતે જાણી શકો? તો વિદ્યાર્થી મિત્રો તમે સૂર્યની સામે ઊભા રહો તો સૂર્ય સામે જે તમારું મોઢું છે એ પૂર્વ બાજુ અને તમારી પાછળની બાજુ પશ્ચિમ બાજુ ગણાય. સૂર્ય ઉગે એ પૂર્વ દિશા અને આથમે એ પશ્ચિમ દિશા. ક્યારે આવી ગયો? એટલે કે પૂર્વની સામે પશ્ચિમ હોય. તે તમે જે જગ્યાએ છો ત્યાં સૂર્ય કઈ બાજુથી ઉગે છે, તે કઈ બાજુથી આથમે છે, તમે ક્યાં ઊભા છો, તમારી પૂર્વમાં શું શું છે તે શોધી કાઢો.
તમારી પશ્ચિમે શું શું છે, તમારી ઉત્તર અને દક્ષિણે શું શું આવેલું છે તે પણ શોધો. કહો અને લખો. આગળના પાના ઉપર આવેલા ઉપરકોટના નકશાને ધ્યાનથી જુઓ. નકશા પર તીરની નિશાનીઓ ચાર દિશાઓ બતાવે છે. જો તમે મુખ્ય દરવાજાથી અંદર જાઓ તો નીલમ માણેક તોપ તમારી કઈ બાજુ હશે? તો આપણે જોયું કઈ બાજુ હશે નીલમ માણેક તોપ? દરવાજાની પશ્ચિમ બાજુ. કઈ બાજુ? પશ્ચિમ. આ પશ્ચિમ, આ પૂર્વ, આ ઉત્તર અને આ દક્ષિણ. કઈ બાજુ હશે? પશ્ચિમ. બીજું જોઈએ. જો કોઈ બૌદ્ધ ગુફા પાસે છે તો પાણીના કુંડ તેને કઈ દિશામાં હશે? તો પેલા બૌદ્ધ ગુફા જુઓ. કયા નંબર છે? પાંચ. તો પાંચ નંબર અહીંયા છે. તો એની પાણીની જે છે એ કઈ બાજુ છે કુંડ? તે નંબર. તો તે નંબર અહીંયા છે. તો કઈ બાજુ હશે? દક્ષિણ બાજુ. તો કેવી રીતે તમે આ રીતે એના જવાબ ગોતી કાઢ્યો. બૌદ્ધ ગુફા ગુફાથી જામા મસ્જિદ પહોંચવા તમે કઈ દિશામાં જાઓ છો? કિલ્લાની બહારની દિવાલ પર તમે કેટલા દરવાજા જોઈ શકો છો? તો આ કિલ્લા છે અને દરવાજા કેટલા જોઈ શકો છો એ આપણે નોંધી શકીએ. બરાબર. ટોટલ ગણિત તમે કહેજો. કિલ્લામાં કેટલા મહેલો છે એ પણ તમે જણાવજો. કિલ્લામાં પાણી માટે શું વ્યવસ્થા છે? ઉદાહરણ તરીકે કૂવો, ટાંકી, વાવ. તો અહીંયા શું છે આપણને ખાસ કરીને આ જે આપેલા છે અહીંયા તો એક પેલા તો કૂવા પણ છે, બરાબર, કુંડ પણ આપેલા છે અને વાવ પણ આપેલી છે. જો લશ્કરી વાવ, બરાબર, પછી અડી કડીની વાવ, નવગણ કૂવો અને પાણીના કુંડ. કેવી રીતે મિત્રો આના સ્વાધ્યાય તમારે આજ સ્વાધ્યાય તરીકે આપણે જે આ પ્રશ્નો હોય છે એ જ લખવાનું છે. પહેલાં પણ તમને કીધેલું છે. હવે નકશા પર એક સેમી અંતર બરાબર જમીન પરનું 45 મીટર. વિદ્યાર્થી મિત્રો ખાસ જોજો, નકશામાં એક સેમીનું જે અંતર છે એ 45 મીટર સુધીનું જમીન ઉપર. એટલે કે નકશામાં તમારે કીધું હોય કે અડી કડી વાવ અને ધક્કા બારી વચ્ચેનું અંતર કેટલું, તો સેમીમાં આપેલું છે તમે તમે કહી શકશો કે આટલું છે, બરાબર. અને જમીન પર તેનું અંતર કેટલું હશે? તો અડી કડી વાવ ધક્કા બારી ક્યાં છે જુઓ. તો અડી કડી વાવ કઈ નંબર ઉપર છે? 6 નંબર. 6 નંબર ક્યાં ગયો? આવી ગયો. ઓકે. તો અહીંયાથી તમારે શું જોવાનું છે? ધક્કા બારી. તો ધક્કા બારી ક્યાં છે? 12 નંબર. 12 નંબર ક્યાં છે? આવી ગયો છે અહીંયાથી અહીંયા 6 નંબરથી 12 નંબર. તો આટલું અંતર તમારે માપવાનું છે. તમે જો આટલું માપી લો કે 6 કેટલી ઇંચ છે, જેટલું ઇંચ થતું હોય એટલું ઇંચ તમે માપી લો, અને જો 10 સેમી થતું હોય તો તમારે ચોપડીમાં કેટલું લખવાનું? એના ગુણ્યા 45 કરી નાખો એટલે 450 મીટર લખવાનું. બરાબર. એટલે જોઈ લેજો, તમે માપી લેજો સ્કેલથી કેટલા સેમી થાય છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? મુખ્ય દરવાજો અને બૌદ્ધ ગુફા એકબીજાથી કેટલા દૂર છે તો એ પણ તમે જોઈ લેજો. ચલો આગળ જોઈએ આપણે. આ હુમલા શા માટે? હવે મેં પહેલા પણ તમને કીધું વિદ્યાર્થી મિત્રો, પહેલાના સમયમાં રજવાડું હતું તો તે એકબીજા રાજાઓ એક સામે એકબીજા સાથે યુદ્ધો કરતા. મુસ્લિમ પ્રજાઓ પણ આપણા ગુજરાત ઉપર ઘણીવાર યુદ્ધ કરી ચૂકી છે. બરાબર. જોઈએ હવે તમને અહીંયા શું દેખાય છે. તો આ જે છે એ તોપ છે, નીલમ તોપ. અમે વાતો કરી રહ્યા હતા ત્યારે જ યશપાલે અમને તોપ બતાવવા માટે બૂમ પાડી. તોપ જોવા માટે અમે પણ ઝડપથી ત્યાં દોડી ગયા. જીલ, ખરેખર આ તોપ ખૂબ જ મોટી છે. જો વિચાર કરો આમાંથી તોપમાંથી ગાળો દારૂગોળો છોડવામાં આવતો દુશ્મન ઉપર. આ બાજુમાં જે ગોળા છે તેવા જ એમાં પણ વપરાયા હશે. જો આવા છે ને એ જ અહીંયાથી નાખવાના, અહીંયાથી બહાર જાય. દીદી આ તોપ વિશે અમારે વિશે જાણવું છે. દીદી કહે છે આ તોપનું નામ છે નીલમ. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, ઉપરકોટમાં જે તોપ આવેલીનું નામ શું છે? નીલમ તોપ. જે દીવની લૂંટમાંથી સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાઝ અહીં લાવેલા. કોણ લાવેલું? તો દીવની જે લૂંટમાંથી જે સુલતાન દીવ હતું જે જૂનાગઢની સોમનાથની બાજુમાં છે દરિયા કિનારે, તો દીવમાં જે લૂંટ કરી ત્યારે એ વખતે સુલતાન બહાદુર શાહના હુકમથી મલેક ઇયાઝ અહીં લાવેલો. તેની બાજુમાં જે બીજી તોપ છે તેનું નામ છે માણેક તોપ. આનું નીલમ અને એની બાજુમાં એક છે એનું નામ છે માણેક તોપ. આ બંને તોપ ગુજરાતના સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે 1538માં થયેલી લડાઈમાં વપરાઈ હતી. આ બંને ક્યારે વપરાઈ હતી? 1538માં જ્યારે સુલતાન અને પોર્ટુગીઝો વચ્ચે યુદ્ધ થયું ત્યારે.
જીલ કહે છે, એ સમયમાં આવા હુમલાઓ શા માટે થતા હશે? તો દીદી કહે છે, તે દિવસોમાં સમ્રાટો અને રાજાઓ આવા યુદ્ધો કરતા. તેઓ નાના રાજ્યને પોતાના રાજ્યનો હિસ્સો બનાવવા પ્રયત્નો કરતા, ક્યારેક મૈત્રી નિભાવવા માટે, ક્યારેક બે પરિવારો વચ્ચે લગ્ન સંબંધો માટે, અને ક્યારેક પોતાના રાજ્યનો વિસ્તાર વધારવા માટે યુદ્ધ થતું. વિદ્યાર્થી મિત્રો, આ લોકો યુદ્ધ ક્યારે ક્યારે કરતા? તો પોતાના રાજ્યમાં નાના રાજ્યને સમાવવા, કોઈક મૈત્રી નિભાવવા માટે, કોઈ મિત્રતા હોય અને એની સાથે કોઈ દુશ્મન દેશ લડાઈ કરતો હોય ત્યારે એને મદદ કરવા માટે, કોઈ બે પરિવાર લગ્ન સંબંધોથી બંધાયા હોય રાજાઓ રાજાઓ કે રાજાની છોકરી બીજા કોઈ રાજકુમાર સાથે, ત્યારે પણ એ મદદ કરતા, અને પોતાના રાજ્યનો વિસ્તાર કરવા માટે પણ યુદ્ધો થતા. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? જિજ્ઞા કહે છે, મેં સાંભળ્યું છે કે સિદ્ધરાજ જયસિંહની સેના કિલ્લામાં પ્રવેશ કરી શકે નહીં, તેની પાસે પણ ઘણા સૈનિકો અને હથિયારો હતા. જિજ્ઞા ઝીલ કહે, જિજ્ઞા, તે કિલ્લાની પહોળીની મજબૂત દિવાલો ના જોઈ? નકશામાં પણ દિવાલની બાજુમાં ઊંડી ખીણ છે, સેના કેવી રીતે પ્રવેશ કરી શકે? જે કિલ્લા છે એની બાજુમાં જ નીચે ઊંડી ખીણો બનાવી, એટલે કોઈ આવી જ ના શકે, દરવાજો બંધ હોય મેન. યશપાલ, જો સેના બીજા કોઈ રસ્તાથી આવવાનો પ્રયત્ન કરે તો ગઢમાં છુપાયેલા સૈનિકો દૂરથી જ તેમને જોઈ લે અને ઉપરાથી બચવાના પગલાં ભરી શકે. જિજ્ઞા કહે છે, ચાલો આંખો બંધ કરીને અનુમાન કરીએ, સેના ઘોડા અને હાથી ઉપર તેમની બંદૂકો સાથે આવી રહી છે. જીલ, અરે નહીં, બંને બાજુના એટલા લોકો, કેટલા લોકોને સૈનિકો આ યુદ્ધમાં મરી ગયા હશે, લોકો શા માટે યુદ્ધ કરતા હશે? વિચાર કરો, તમને ખબર છે કે યુદ્ધ થાય છે પછી એની હાલત શું આવે છે અંતે? તો લોકો મરે જ છે ને, તો શા માટે હવે યુદ્ધ થવા જોઈએ એમ કહેવા માંગે છે. યશપાલ કહે છે, બંદૂકો અને તોપો ભૂતકાળની વસ્તુ થઈ ગઈ. આ બંદૂકો અને તોપો ભૂતકાળનું થઈ ગયું. અત્યારના દિવસોમાં ઘણા દિવસો પાસે પરમાણુ બોમ્બ છે, એક પરમાણુ બોમ્બ નાખે એટલે આખા દેશને ઉડાડી દે, આખું શહેર, મોટું મોટું શહેર ઉડી જાય છે. આ પ્રકારનો એક જ બોમ્બ ખૂબ જ નુકસાન પહોંચાડી શકે. ઓલો તો જોઈએ, બંદૂક અને તોપ હતી તો નાના વિસ્તાર અથવા એક બે જણાને મારે, પણ આજે પરમાણુ બોમ્બ છે તો લાખો લોકોને ઉડાડી શકે એક જ ગામમાં. બરાબર ચર્ચા કરો, નજીકના સમયગાળામાં કોઈ એક દેશે બીજા દેશ પર હુમલો કર્યો હોય અથવા યુદ્ધ કર્યું હોય એવું તમે વાંચ્યું છે કે સાંભળ્યું છે? તો હા, તો લખવાનું છે. આપણે ખબર છે કે ચીન સાથે અવારનવાર આપણા બંધ બનાવ, પાકિસ્તાન સાથે, પણ હમણાં એ જોઈએ તો અફઘાનિસ્તાનનું તમે જોયું ને વિદ્યાર્થી, એવો બનાવ બન્યો હતો. આ યુદ્ધ માટે શું કારણ હતું શોધી કાઢો. આ યુદ્ધમાં કેવા હથિયારો વપરાયા હતા એ પણ શોધો. તેના કારણે કેવા પ્રકારનું થયું તો તમારે અહીંયા નોટમાં લખવાનું છે, શોધી કાઢો. જે મોટી બંદૂક જેવી તોપ યશપાલે જોઈ તે કાંસાની બનેલી છે. શેની બનેલી? કાંસાની. તમે કાંસાથી બનેલી કઈ કઈ વસ્તુ જોઈ હશે? તો કાંસાના વાસણો, વસ્તુઓ, ઘણી બધી વસ્તુઓ બને છે. બરાબર, એના તમારા નામ. હજારો વર્ષોથી વનવાસીઓ ઘણી બધી વસ્તુ બનાવવા કાંસાનો ઉપયોગ કરતા હતા. આમ કાંસુ એ તાંબા અને ટીનથી બને. બરાબર, ખાસ કરીને તાંબુ એટલે કે કોપર કહેવાય, અને જે પિત્તળ હોય એટલે કે ટીન કહેવાય, ક્લાય અને ટીન કહેવાય છે, એનાથી બનતું હોય છે. આશ્ચર્ય થાય કે કેવી રીતે તાંબુ અને ક્લાય ખાણોમાંથી બહાર કાઢતા હતા. આ ધાતુઓને પીગાડતા હતા અને તેને સુંદર વસ્તુઓમાં બનાવવા માટે ઢાળતા હતા. એટલે યાદ રાખજો, કાંસુ કેવી રીતે બને? તો તાંબા અને ટીનના મિશ્રણથી બને. કોનાથી બને? તાંબુ અને ટીન. તમારા વડીલો પાસે શોધો એવી વસ્તુ કે જે કાંસાની બનેલી હોય અને જે તે સમયે અથવા આજે પણ તમારા ઘરમાં વપરાતી હોય. તમારા પરિવાર સાથે તમે ચર્ચા કરીને લખવાનું છે કે કઈ વસ્તુઓ કાંસાની છે ને તમે વાપરો છો. જુદી જુદી વસ્તુના રંગ પરથી શોધો કે તેમાંથી કઈ વસ્તુ તાંબામાંથી, કઈ પિત્તળમાંથી અને કઈ કાંસામાંથી. તો તમે તાંબા કલર ઓળખી જાઓ, પિત્તળમાં તમને ખ્યાલ આવી જાય, અને કાંસાની કઈ વસ્તુ છે તમે ઓળખી શકો. ઓકે, હવે અહીંયા જે પાણીની વ્યવસ્થા, તે એક વસ્તુ, એક પ્રશ્ન થાય કે આટલી ઊંચાઈ ઉપર જે આવેલું હોય કિલ્લા, મહેલ, તો અહીંયા પાણીની વ્યવસ્થા કેવી હશે? તો અહીંયા તમે જોઈ શકો છો, આ છે અડીકડી વાવ. એવું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો કે અડીકડી વાવને નવગણ કૂવો, જે ન જોવે એ જીવતો મૂવો, એવી કહેવત છે એના માટે.
અહીં તમે જે જોઈ શકો છો પાણી માટે અદ્ભુત વ્યવસ્થા. યશપાલ બોલ્યો, દીદી આ અડી કડી વાવ છે. આ વાવ પૂર્વ પશ્ચિમ 310 ફૂટ લાંબી અને ઉત્તર દક્ષિણ 10.5 ફૂટની છે. ઓકે, તેનો કાંઠો ઘણો જ ઊંડો અને વિશાળ છે. એનો કાંઠો છે એ ખૂબ જ ઊંડો અને વિશાળ છે. અને પગથિયા પણ ઘણા બધા છે વિદ્યાર્થી મિત્રો. આ વાવમાં કુલ 166 પગથિયા છે. કેટલી ઊંડાઈ હશે વિચાર કરો, 166 પગથિયા. કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા હશે. કિલ્લામાં રહેતા લોકો આ વાવમાંથી પોતાની જરૂરિયાત મુજબનું પાણી મેળવતા. લોકોને પાણી જરૂર પડે એટલે અહીંયા લોકો આવતા લેવા. કહો આસપાસમાં જુઓ અને પાણી ભૂગર્ભમાંથી ઊંચી જગ્યા સુધી કેવી રીતે ખેંચાય છે તે કહો. તો લોકો ખબર છે કે આપણે વરસાદ આવે એટલે મોસ્ટ ઓફલી પાણી જમીનમાં ઉતરી જતું હોય છે. ત્યારબાદ લોકો કૂવા, ટ્યુબવેલ કે મોટર દ્વારા પાણીને બહાર ખેંચતા હોય છે. વીજળીની મદદથી પાણી કેવી રીતે ખેંચાય છે, વીજળી વિના પાણી કેવી રીતે ખેંચી શકાય છે તો તમને ખબર છે. વીજળીની મદદથી આપણે અલગ અલગ જે કૂવાઓ હોય મોટર ચાલુ કરો એટલે તમે ખેંચી શકો છો. અને વીજળીના પાણી વિના કેવી રીતે, તો કૂવામાંથી પાણી ખેંચી શકાય તો દોરડા વડે બરાબર, અને વાવમાંથી પાણી ખેંચી શકાય વીજળી વગર. પછી દીદી અમને નવગણ કૂવો જોવા લઈ ગયા. જો આ નવગણ કૂવો એની બાજુમાં છે. આ કૂવો તેમણે કહ્યું, આ કૂવો ચુડાસમા વંશના નવગણ રાજાઓના સમયમાં બનેલો છે. કોના વંશમાં? ચુડાસમા વંશમાં. શું નામ છે? નવગણ કૂવો. અને આ છે અડીકડી વાવ ને નવગણ કૂવો. તેની ફરતે સીડીઓ છે. શું છે? સીડીઓ છે. મધ્યમાં કૂવો છે અને તેની ફરતે સીડીઓ છે. આ સીડી પર સૂર્યપ્રકાશ અને હવા આવી શકે તે માટે અમુક અમુક અંતરે મોટા પ્રમાણની જાળી વિનાની ખુલ્લી બારીઓ મૂકેલ છે. આ કૂવો 171 ફૂટ ઊંડો છે. વિચાર કરો, 171 ફૂટ ઊંડો છે. પાણી સુધી પહોંચવા માટે કૂવાની ફરતે સીડીમાં કુલ 204 પગથિયા કોતરવામાં આવેલ છે. એટલે કૂવો હોય ને એની ફરતે બધી બાજુ પગથિયા હોય ઉતરવા માટે. તો કેટલા પગથિયા છે? 204. કેટલા વિદ્યાર્થી મિત્રો? 204 પગથિયા છે. ત્યારબાદ અમે અનાજના કોઠાર, નુરીસાનો મકવરો વગેરે જોયા અને દીદી પાસેથી જાણકારી પણ મેળવી. મજા આવે છે ને વિદ્યાર્થી મિત્રો? આ પાઠમાં કેવી દયનીય હાલત. વાતો કરતા સીટી વગાડતા અને અમારે જ પડગાવ સાંભળતા અમે બૌદ્ધ ગુફામાંથી ચાલતા ચાલતા પસાર થયા હતા. અહીંયા તમે જાઓ ને બૌદ્ધ ગુફામાં, અહીંયા તમને તમારો અવાજ સંભળાય, પડગા પડ્યો. હવે અહીંયા છે દિવાલ ઉપર લખવાની મનાઈ, ચોખ્ખું બોર્ડ આપેલું છે, છતાં પણ અમુક લોકો દિવાલ ઉપર જેવાને તેવા નામો ચિત્રામણ કરતા હોય છે. અને તમે પણ જોયું હશે ઘણી જગ્યાએ આવો કિસ્સો બનતા હોય છે. બરાબર ખ્યાલ ગયો? હવે એવી ઠંડી લાગે છે. જી, અહીં બૌદ્ધ સાધુઓ રહેતા હતા એવું લખેલું હતું. યશપાલ, આ પાટિયું છો પરંતુ જુઓ દિવાલ કેવી લાગે છે. આ પાટિયા પર શું લખ્યું? દિવાલ પર લખવાની મનાઈ છે. જીલ, અરે વિચારો હજારો વર્ષો બાદ આ દિવાલ કેવી દેખાય છે. તેણે રાજાઓ અને રાણીઓ, ઘોડાઓ અને હાથીઓ, યુદ્ધ અને શાંતિ વગેરે જોયા હતા, પરંતુ આપણે તેને થોડા જ વર્ષોમાં બગાડી નાખી છે. તમારી આંખો બંધ કરો અને પાછળના સમયમાં જાઓ. કલ્પના કરો કે એ વખતે રાજાનું શાસન, એ વખતેની પ્રજા, એ વખતેની શાસન વ્યવસ્થા કેવી હશે, કઈ રીતનું લોકો જીવન જીવતા હશે, બરાબર, અને કેવી વંટરાઈ હતી એ વખતે. ખૂબ જ, કેમ કે એ વખતે ટેકનોલોજી ઓછી હતી પણ જીવન ખૂબ જ સરળ હતું, સારું હતું બધાનું. કલ્પના કરો કે તમે એ દિવસોમાં છો જ્યારે ઉપરકોટ ખૂબ જ વ્યસ્ત નગર હતું. નીચે આપેલા પ્રશ્નો વિશે વિચારો અને વર્ગમાં ચર્ચા કરો. તમે નાટક પણ કરી શકો. રાજા તેના મહેલમાં શું કરે છે, તે કેવા પ્રકારના કપડાં પહેરે છે, તેના માટે કેવા પ્રકારના પકવાન બનાવાય છે, પરંતુ તે કેમ ખૂબ જ ચિંતામાં દેખાય છે, તે કઈ ભાષામાં વાત કરે છે. તો તમારે એક પ્રકારનું નાટક કરીને જોવાનું, સમજવાનું છે, જાતે વિચારી પણ શકો છો. હવે આગળ જો, મહેલના ઓરડા વિશે અનુમાન કરો. સુંદર ચટાઈ અને પડદાઓ, અગાસી પર ફુવારાઓ અને ચમેલી અને ગુલાબની મીઠી સુગંધ ક્યાંથી આવે છે? જુદા જુદા કેવા પ્રકારના કારખાના તમે જોઈ શકો છો? ત્યાં કેટલા માણસો કામ કરે છે, તેઓ શું કરે છે, તેઓએ શું પહેર્યું છે, તમારા મતે તેઓ કેટલો સમય કામ કરતા હશે, બધું તમારા વિશે
જાતે તમે લખી શકો વિચાર. ત્યાં જુઓ પેલા કારીગરો કેવી રીતે ફરસી, છીણી અને હથોડીનો ઉપયોગ કરી પથ્થર કોતરણી, એટલે કોતરણી જેના વડે કરતા, ફરસી, છીણી, હથોડી. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોતરણી સેના વડે કરતા, પથ્થર પર કોતરણી કરતા ને ઝીણામ ઝીણે, એ લોકોના હથિયારો કયા હતા? હથિયારો મીન્સ કે સાધનો, ફરસી, છીણી અને હથોડી. તમે પથ્થરની રચકણો હવામાં જોઈ શકો છો, શું એ પથ્થરની રચકણો તેમને કે કોઈ રીતે નુકસાન કરે છે, તો એ સ્વાસ્થ્યમાં તમને તકલીફ પડતી હોય છે. સંગ્રહાલય એને મ્યુઝિયમ કહીએ આપણે. ઉપરકોટ જોયા પછી બાળકો જૂનાગઢના સંગ્રહાલયમાં પણ ગયા. ત્યાં ઘણી જૂની વસ્તુઓ રાખેલી હતી, જેવી કે ઘડા, વાસણો, આભૂષણો, ઝવેરાત, તલવાર, હાથી પર મૂકવાની અંબાડી વગેરે. એટલે શું શું હોય છે સંગ્રહાલયમાં? તો ઘડા, વાસણ, આભૂષણ, ઝવેરાત, તલવાર અને હાથી પર મૂકવાની અંબાડી. ચીલ કહે છે, અરે આ અંબાડી અને ડોલી અહીં શા માટે જ રાખી છે? હવે વિદ્યાર્થી મિત્રો, આ અંબાડી છે જે હાથી ઉપર મૂકવામાં આવે છે, જેની અંદર રાજા કે રાણી બેસતા હોય છે. બરાબર દીદી કહે છે, આ બધી વસ્તુ દ્વારા આપણે જાણી શકીએ કે તે સમયમાં લોકો કેવી રીતે રહેતા હતા, તેઓ શું ઉપયોગમાં લેતા હતા અને તેઓ કેવી વસ્તુ બનાવતા હતા. જો આ બધું અહીં રૂપવામાં ન આવ્યું હોત તો તે સમય વિશે આપણે આટલું બધું કેવી રીતે જાણી શક્યા હોત? સાચી વાત ને વિદ્યાર્થી મિત્રો, તમે જેટલી જૂની વસ્તુ જુઓ એટલો જ તમને અનુભવ થાય, ખ્યાલ આવે કે એ સમય લોકો કેવા કપડાં પહેરતા, કેનું એ લોકોનું શાસન હતું, કેવી વસ્તુઓ બનતી, શેમાંથી બનતી, એના બધી જ વસ્તુઓની આપણને જાણકારી મળે. કે વિદ્યાર્થી મિત્રો, હવે અહીંયા આપશે લખો, તમારી આસપાસ તમે કેવા પ્રકારના ઘડા જુઓ છો? તમારા ઘરમાં કઈ રીતના છે? ગોળ અથવા કાંઠાવાળા? બરાબર, તમે જે રીતના હોય લખી શકો. તમારા દાદા દાદી પાસેથી જાણકારી મેળવો કે બીજા કેવા પ્રકારના ઘડા અને વાસણો તેમના સમયમાં ઉપયોગમાં લેવાતા હતા. તમારે દાદાદીને પૂછવાનું કે કેવા પ્રકારના ઘડા એ વખતે ઉપયોગમાં લેવાતા હતા. તમે ક્યારે કોઈ સંગ્રહાલયમાં ગયા છો? જો હા અથવા તો તેના વિશે સાંભળ્યું છે તો હા, તો સંગ્રહાલયમાં કઈ કઈ વસ્તુઓ છે એ તમારે અહીંયા, આપણે અત્યારે તો જોઈએ અમુક, બરાબર, વાસણ, આભૂષણો, એ લોકોના તલવાર, હથિયાર, કાલા, ઘણી બધી વસ્તુઓ, એ લોકોના કપડાં, બરાબર, આભૂષણો બધું મૂકેલું જોવા મળતું હોય છે. હવે અવલોકન કરો અને લખો, તમારા વિસ્તારની આસપાસ કોઈ જૂની ઇમારતો કે સ્મારકો છે? જો હા તો તેનું નામ આપો. આપણી આજુબાજુના વિસ્તારમાં કોઈ હોય તો નામ આપો. તમે કોઈ જૂનું સ્મારક જોવા ગયા છો? તે ક્યાં આવેલું છે? તમને એવું લાગ્યું કે એ તમને વાર્તા કહે છે? તમે તેના પરથી તે દિવસોના સમય વિશે જાણી શક્યા? જો વિદ્યાર્થી મિત્રો, તમે ગમે ત્યાં ક્યાંય ફરવા ગયા હોય અત્યાર સુધીમાં અને જોયું હોય સ્મારક વિશે, બરાબર, તો તમે એના વિશે અહીંયા લખવાનું છે તે ક્યાં આવેલું છે અને તેના વિશે શું છે વાર્તા. બરાબર, તે કેટલી જૂની ઇમારત છે, તમે કેવી રીતે જાણ્યું એ પણ લખવાનું. તે સાની બનેલી છે, એનો રંગ કેવો છે, જૂની ઇમારતમાં કોઈ ખાસ પ્રકારની કોતરણી કે ભાત હતી તેને તમારી નોટબુકમાં દોરો. કઈ રીતની ભાત હતી? ભાત એટલે કે ચિત્ર, એનો આકાર. બરાબર, પહેલાંના દિવસોમાં ત્યાં કોણ રહેતા હતા, ત્યાં કેવા પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી, શું લોકો હજી પણ ત્યાં રહે છે, તો એના વિશે તમારે અહીંયા જાતે લખવાનું છે. જો આ પાઠ આપણો અહીંયા પૂરો થાય છે વિદ્યાર્થી મિત્રો, એ થોડું આપણે જોઈ લઈએ કે તમારું સંગ્રહાલય બનાવો. કે હજુ ચિત્ર જોઈ લો, પેલા કેવું સરસ મજાનો આપેલો છે. લોકો ઘણા બધા લોકો કાર્ય કરતા દેખાય છે, ઘોડા ઉપર જતા દેખાય છે, ગાય, ઘોડા, બળદ દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો. રજની કેરળના મલ્લપુરમમાં જિલ્લાની સરકારી શાળામાં ભણાવે છે. તેણે તેના વર્ગના બાળકો સાથે મળીને બધા ઘરોમાંથી મેળવેલી ઘણી જૂની વસ્તુઓ સંગ્રહ કરી છે, જેવા કે ચાલવા માટે વપરાતી લાકડી, તાળા, છત્રીઓ, લાકડાના પગરખા એટલે પાદુકા, ઘડા વગેરે. આજે આ વસ્તુઓ કેવી દેખાય છે તે પણ તેમણે જોયું. રજની અને બાળકોએ પ્રદર્શન ગોઠવ્યું, જેને આસપાસના વિસ્તારના લોકો જોવા આવ્યા. તમે પણ તમારી શાળામાં કરી શકો. ચિત્ર જુઓ અને કહો. આ ચિત્ર આશરે 500 વર્ષ જૂનું છે. તે આગ્રાનો કિલ્લો નિર્માણ થતો બતાવે છે. આ જે કિલ્લો છે એ આગ્રાનો કિલ્લો બની રહ્યો છે એ વખતે, જે આપણને ચિત્રમાં જોવા મળે
આગળના કિલ્લાનું તમે નામ સાંભળ્યું છે વિદ્યાર્થી મિત્રો, જે યુપીમાં છે. લોકો કેવા પ્રકારના કામ કરે છે, કેટલા પુરુષો અને સ્ત્રીઓ કામ કરે છે જુઓ, કેવી રીતે તેઓ વિશાળ થાંભલો ઢાળ પરથી લઈ જાય છે. આ ઢાળ છે વિદ્યાર્થી મિત્રો, ભારે વસ્તુઓ ઢાળ પરથી લઈ જવી સરળ પડે કે તે સીધી ઉપર લઈ જવી પડે? તમે ઢાળ ઉપર તમે સીધા જાઓ તો તમને બહુ તકલીફ પડે, પહેલાં તો ચડવામાં જ લપસી જવાય. શું તમે મશક એટલે ચામડાની બેગમાં પાણી ભરીને લઈ જતા માણસો જોઈ શકો છો? દેખાય છે વિદ્યાર્થી મિત્રો મશકવાળે, બરાબર? તો આ આપણે જોયું. હવે તમારે આના વિશે જે મેં તમને કીધું છે એ સ્વાધ્યાયમાં નોટમાં સારા અક્ષર લખવાનું છે, બરાબર? જે કયા કયા લખવાનું તમને ફરીથી કહી દઉં. જેમ કે પેલા જો કહો અને લખો એ, ત્યારબાદ ચર્ચા કરો અને શોધી કાઢો એ, જોઈ લેજો. ત્યારબાદ આ સંગ્રહાલયમાંથી લે તમે આનું પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો, બરાબર? જોઈ લો, લખો અને અવલોકન કરો. ઓકે, અને તમે આ બધી વસ્તુ પણ અહીંયા ઉમેરી શકો છો જે આ લખો એમાં જે છે આપેલું છે એ વસ્તુ, બરાબર? તમારે અમુક દાદા દાદીની મમ્મી પપ્પાની મદદ લઈ શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે જે આ પાર્ટ 10 જોયો એમાં તમે જોયું કે દિવાલો વિશેની આપણને માહિતી પર્વ આપેલી છે. ઓકે, ચલો આવજો.